नमस्कार विद्यार्थी मित्रों, केके कोचिंग क्लासेस ની અંદર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજના વિડિયો ની અંદર આપણે એકાઉન્ટ વિષય ની અંદર ભાગડી ચેપ્ટર ને આગળ વધારીશું। આના પહેલાના ભાગડી ચેપ્ટર ના વિડિયો ની અંદર ભાગડી ની અંદર આપણે ભાગડી નો અર્થ, એની અસર કરતા પરિબળો અને ભાગડી ની અંદર જે પણ પદ્ધતિઓ છે એ ચેપ્ટર ની એના વિશે આપણે વાત કરી ગયા હતા અને બોર્ડ ની અંદર કેટલો એનો ગુણભાર છે એના વિશે ની પણ આપણે ચર્ચા કરી ગયા હતા। તો पागड़ी मुख्यत्वे चार पद्धतिओ है, चार माथी कोई पण पद्धति आपने बोर्ड नी अंदर पूछी सके छे। तो ये चार पद्धति माथी आज आ वीडियो नी अंदर आपणे प्रथम बे पद्धति विषे नी चर्चा करीशुं, एनु एक एक उदाहरण लईशुं अने त्यार पछी वीडियो नी अंत नी अंदर आपणे ए पण चर्चा करीशुं के कई पद्धति नो उपयोग क्यारे थशे, केवी माहिती होय तो कई पद्धति उपयोग में लेवी, अथवा खबर केवी रीते पड़े कि कई पद्धति नो दाखलो आपेल छे एनी चर्चा आपणे वीडियो ना अंत में करीशुं। तो आप सौ संपूर्ण वीडियो निहाळो अने पागड़ी प्रथम बे पद्धति विषे शीखो एना माटेनी बधाने अपील। चलो तो आपणे वीडियो शुरू करिए। सौ प्रथम आपणी पद्धति जे छे सादा सरस नफानी पद्धति। तो सादा सरस नफानी पद्धति माटे आपणे उदाहरण लईए तो શું કીધું છે જોઈએ। નીચે આપે નીચેની માહિતી પરથી છેલ્લા 5 વર્ષના નફાના આધારે 4 વર્ષની ખરીદીના આધારે ભાગડીનું મૂલ્યાંકન કરો। આપણને રકમ આપી દીધી છે, રકમની અંદર આપણને 5 વર્ષનો નફો આપ્યો છે અને સાથે કહી દીધું છે કે 4 વર્ષની ખરીદીને આધારે ભાગડીનું મૂલ્યાંકન આપણે કરવાનું છે। તો આપણને વર્ષ આપ્યા છે 2011 થી લઈને 2015 સુધી અને આપણને નફો પણ આપી દીધો છે 50,000, 60,000, 40, 70 અને 30,000। तो गणतरी एकदम सरल छे। आनी सौ प्रथम शू करवानुं छे आपणे तो के वर्ष लखी नाखवानुं छे, बाजूनी अंदर जे ते वर्षनो नफो लखी नाखवानुं छे, त्यार पछी कुल नफो आपणे मेळवानो छे, एटले के जेटला पण नफो आव्यो छे ए नफानो सरवाळो, सरवाळो करवाथी आपणने मळी जशे कुल नफो। त्यारबाद आपणने सूत्र छे, आना पहेलाना वीडियोनी अंदर आपणे सूत्र विशे पण वात करी गया हता के सरेराश नफो शोधवा माटेनुं सूत्र शुं छे, तो के कुल नफो छेदमां कुल वर्ष। तो आपणे जोईए अहींया कुल नफो आपणी पासे केटलो छे, तो के 2,50,000। वर्षोनी संख्या केटली छे, तो के 1, 2, 3, 4 अने 5, तो छेदमां 5। तो आपणे भागाकार करीए तो आपणने सरेराश नफो केटलो मळी आवशे, 50,000। हवे सरेराश नफो मळी गया पछी आपणे बीजुं सूत्र छे जेनुं ભાગડીનું સૂત્ર મળે છે આપણને। તો ભાગડી શોધવા માટેનું સૂત્ર શું છે, સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો, ખરીદીના વર્ષો આપણને રકમની અંદર આપી દીધા હશે તો આપણને આપી દીધા છે કેટલા, 4 વર્ષ। તો સૂત્રમાં મૂકી દઈએ કે સરેરાશ નફો 50,000 ગુણ્યા ખરીદીના વર્ષો 4, તો આપણને ભાગડીની વેલ્યુ કેટલી મળશે, 2,00,000 રૂપિયા। તો આવી રીતે સરળ એકદમ પદ્ધતિ છે જેને કહેવામાં આવે છે સાદા સરેરાશ નફાની પદ્ધતિ। તો આ સાદા સરેરાશ નફાની પદ્ધતિ છે એકદમ સરળ છે, એના જેવી જ પદ્ધતિ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ। બંનેની અંદર સરળતા રહે, સરળતાથી સમજાય એટલે એક જ જેવી આપણે રકમ લીધેલી છે, પરંતુ અંતમાં આપણે એનો ભેદ સ્પષ્ટ કરીશું। ચાલો બીજી પદ્ધતિ જોઈએ આપણે। બીજી પદ્ધતિનું નામ શું છે, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ। આ પણ સરેરાશ નફો જ શોધવાનો છે, પરંતુ શબ્દ શું લાગે છે આગળ, ભારિત। તો ભારિત સરેરાશ નફો શોધવા માટે આપણે હવે ગણતરી કરી, એના જેવી જ રકમ લીધી છે આપણે। શું છે તો કે નીચેની માહિતી પરથી છેલ્લા 5 વર્ષના નફાના આધારે 3 વર્ષની ખરીદીના આધારે ભાગડીનું મૂલ્યાંકન નક્કી કરો। આમાં પણ 5 વર્ષનો નફો છે, આમાં આપણને ખરીદીના વર્ષો કેટલા આપેલા છે, 3 આપેલા છે, જે ગયા દાખલાની અંદર આપણને 4 આપેલા હતા। ત્યાર પછી આપણને વર્ષ આપી દીધા છે 2011 થી 2015 સુધીના અને નફો આપી દીધો છે 50,000, 60,000, 80,000, 90,000 અને 1,10,000। તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ જે છે ઈ ગણતરી કેવી રીતે કરવી એના માટે આપણે જોઈએ હવે। તો સૌ પ્રથમ પહેલા વર્ષ લખી નાખવાના છે, વર્ષની બાજુમાં આપણને જે નફો આપ્યો છે જે તે વર્ષનો સામે નફો લખી નાખવાનો છે। હવે થોડું નવું આવે છે આ પદ્ધતિની અંદર, તો ભારિત સરેરાશ છે એટલે આપણે ભાર આપવો પડે છે, તો ભાર આપવા માટે નવું કોષ્ટક બનશે। ભાર કેવી રીતે આપવો વિદ્યાર્થીઓ, તો કે જે છેલ્લું વર્ષ છે એટલે કે જે જૂનું વર્ષ છે એને પ્રથમ નંબર આપવાનો છે અને જે મોટું વર્ષ છે એટલે કે નજીકનું જે વર્ષ છે આપણી પાસે એને વધુ ભાર આપવાનો છે। તો આપણી પાસે જોઈએ તો સૌથી દૂરનું વર્ષ 2011 છે તો આપણે એને પહેલો નંબર આપી દીધો છે અને સૌથી નજીકનું વર્ષ આપણી પાસે 2015 છે તો એને 5મો નંબર એટલે કે ક્રમશ નંબર આપણે આપવાના છે, તો કે 1, 2, 3, 4 અને 5। જો સંભવ અહીં આપણને 2016 નું વર્ષ પણ આપ્યું હોત તો આપણે બહાર આગળ શું વધે, 6 નંબર
વધારે આપવું હોય તો સાત નંબર એવી રીતે ભાર આપવાના રહેશે. ભાર મળી ગયા પછી ભારનો શું કરી દેવાનો છે? સરવાળો, જેથી આપણને શું મળી જશે? કુલ ભાર. તો કે ભારનો સરવાળો એટલે આપણને મળી ગયો કુલ ભાર. હવે આપણી પાસે બે બાબતો છે, એક તો નફો આપી દીધો છે અને એક આપી દીધો છે આપણને ભાર. તો આ બેનો ગુણાકાર કરવાથી આપણને ત્રીજું કોષ્ટક મળશે જેનું નામ છે ભારિત નફો. તો ભારિત નફો કેવી રીતે મેળવવાનો છે? નફો ગુણ્યા ભાર, એટલે કે નફો અને ભારનો ગુણાકાર. જેમ કે 50,000 × 1 એટલે 50,000, 60,000 × 2 એટલે 120,000, 80,000 × 3 એટલે કે 240,000, 90,000 × 4 એટલે 360,000, 110,000 × 5 એટલે 550,000. તો ભારિત નફો આપણને મળી જશે. આ ભારિત નફાનો સરવાળો કરવાથી આપણને શું મળી જશે? કુલ ભારિત નફો. તો આપણને કુલ ભારિત નફો મળી જાય છે 13,20,000 રૂપિયા. તો અહીંયા આપણે કોષ્ટકની ગણતરી પૂરી થાય છે. ત્યાર પછી હવે સૂત્ર ઉપર જઈએ. તો પહેલું સૂત્ર આની અંદર આવે છે ભારિત સરેરાશ નફો. કયો નફો? ભારિત સરેરાશ નફો. તો આનું પણ સૂત્ર છે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો સૂત્રમાં મૂકીએ આપણે તો આપણી પાસે કુલ ભારિત નફો કેટલો છે? તો કે 13,20,000. છેદમાં શું છે? કુલ ભાર. તો કુલ ભાર આપણને મળેલો છે 15. તો ભાગાકાર કરવાથી આપણને ભારિત સરેરાશ નફો મળશે. કેટલો મળે છે? 88,000 આપણને ભારિત સરેરાશ નફો મળે છે. અને ત્યાર પછી છેલ્લે ગણતરી કરવાની છે પાઘડીની, કારણ કે આપણે પાઘડી ચેપ્ટરમાં પાઘડી શોધવાની આવશે. તો પાઘડીનું સૂત્ર બનશે ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો આપણને દાખલાની અંદર આપી દીધા હશે. તો ભારિત સરેરાશ નફો આપણી પાસે છે 88,000 × ખરીદીના વર્ષો 3, ગુણાકાર કરવાથી આપણને પાઘડીની વેલ્યુ મળે છે 2,64,000. તો આવી રીતે આપણને ભારિત સરેરાશ નફાની ગણતરી થશે. હવે આપણે મેં તમને કીધું મુજબ અંકની અંદર બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે. તો શું તફાવત છે બંનેનો, ક્યારે કઈ પદ્ધતિ લેવાની છે, એ હવે ચર્ચા થોડી કરી લઈએ. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, ધ્યાનથી સાંભળજો. જોઈએ તો કે બંનેના સૂત્ર સરળ છે. આની અંદર કુલ નફો છેદમાં કુલ વર્ષ છે, આમાં કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર છે. પાઘડીના સૂત્ર બંનેની અંદર સરખા આવે છે. આમાં સરેરાશ નફો છે, આમાં ભારિત સરેરાશ નફો છે. ખરીદીના વર્ષો તો બંનેની અંદર આવશે. આટલો ભેદ છે બંનેની અંદર. સાદી સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ ક્યારે થશે અથવા ક્યારે સાદી સરેરાશ નફાની પદ્ધતિ લેવી જોઈએ? તો જો બંનેની રકમમાં આપણે જોઈએ છીએ તો એક પણ રકમમાં કોઈ સ્પેસિફિક રીતની આપણે વાત કરી નથી. તો આમાં પણ સેમ રકમ છે, આમાં પણ એવી સરખી રકમ છે. તો આમાં આપણે સાદી સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, જ્યારે આની અંદર આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. તો શું કામ આવું થઈ છે? તો એના માટે આપણે હવે જોઈએ. તો આપણે જોવાનું છે નફો. જોવાનું છે શું? જોવાનું છે નફો. જો નફાની અંદર વધઘટ થતી હોય, એટલે કે નફો વધઘટ થતો હોય, તો સાદી સરેરાશ નફાની પદ્ધતિ આવશે. અને નફો જો સતત વધતો હશે અથવા સતત ઘટતો હશે, તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ આવશે. તો નફાની અંદર ધ્યાન આપીએ આપણે. ચાલો તો કે 50,000, પછી 60,000, પછી થઈ ગયો 40,000. તો નફાની અંદર શું થાય છે? ઘટે છે. વળી પાછો 70,000 વધે છે, વળી પાછો 30,000 એટલે ઘટે છે. તો અહીંયા નફાની અંદર વધઘટ જોવા મળે છે, એટલે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? સાદા સરેરાશ નફાની પદ્ધતિ. યાદ રાખવાનું છે ક્યારે? તો કે નફાની અંદર વધઘટ થતી હોય ત્યારે. એની વિરુદ્ધમાં જોઈએ તો નફાની અંદર સતત વધારો થતો હોય, જેમ કે 50,000, પછી 60,000, પછી 80,000, પછી 90,000 અને પછી 110,000. તો અહીંયા તમને દેખાય છે કે દર વર્ષે નફો સતત વધી રહ્યો છે. તો ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ થશે? ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ થશે. તો આ એક અગત્યનો મુદ્દો હતો જે તમારે યાદ રાખવો જોઈએ. તો આપણે અહીંયા આ વિડીયોને પૂર્ણ કરીશું. આ પદ્ધતિ વિડીયોની અંદર આપણે પ્રથમ બે પદ્ધતિનો જ વાત કરી છે. અગાઉ પાઘડી ચેપ્ટરના જ્યારે પણ આપણે વિડીયો હવે આવશે, એની અંદર બાકીની જે બે પદ્ધતિ છે એની આપણે ઉદાહરણ સહિતની ચર્ચા કરીશું. અને અગાઉના વિડીયોની અંદર બે પદ્ધતિ પૂરી થઈ જાય પછી અમુક તમને ઉદાહરણ પણ આપવામાં આવશે, જે તમે ઘરે બેઠા ગણતરી કરી શકશો. વિદ્યાર્થીઓ, અહીંયા આપ સૌને એક અપીલ છે કે તમે તમારા રિલેટિવ્સ, મિત્રો અથવા સગા સંબંધીઓને પણ અમારી ચેનલ શેર કરો, જેથી કરીને ઘરે બેઠા વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી શકે અને કોઈનો પણ અભ્યાસ બગડે નહીં. અને તમે પણ સતત અમારી ચેનલ સાથે જોડાઈ રહો. આપણે દરેક વિષયની તમને ચેનલ મારફતે માહિતી આપવામાં આવશે અને તમામ વિષયને લગતા વિડીયો પણ ભવિષ્યની અંદર તમને મળશે. ખૂબ ખૂબ આભાર.